સમાચારમાં આગળ વધીએ તો રાજ્યમાં વરસાદ દિવસે અને દિવસે ખેંચાતો જઈ રહ્યો છે ત્યારે સરકારે ખેડૂતોને સહાય માટે અને દુષ્કાળ સહાયની સંવેદના ભૂલી ગઈ હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો છે રાજ્યમાં વરસાદ દિવસે અને દિવસે ખેંચાતો જઈ રહ્યો છે ત્યારે સરકારે ખેડૂતોને સહાય અને દુષ્કાળ સહાયની સંવેદના ભૂલી ગઈ હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો છે પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે ગુજરાત હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતના ખેડૂતો સાથે ખભે ખભો મિલાવીને ઊભી છે વરસાદ દિવસોથી હાથ તાળી આપી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારની સંવેદના ઊંઘી રહી છે ખેડૂતોને કાયદેસર સરકારની જાહેરાત અનુસાર મળવી જોઈતી હતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એસડીઆરએફની યોજનાઓના અમલ વિશે ગુજરાત સરકાર મૌન છે દુષ્કાળ મેન્યુઅલ ભૂલાયું છે સરકારની સંવેદના કોમામાં છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત સરકારની સંવેદનાને ઢંઢોળવા માટે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવા જઈ રહી છે ખેડૂતોની માંગણીઓ અને સરકારની યોજનાઓના અમલ માટે આખા રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર અપાશે રાજ્યના રાજ્યપાલને છે જો સમય મળે તો રાજ્યપાલને મળીને રજૂઆત કરવામાં આવશે ત્રીજા ચરણમાં સુઈ ગામ નાદેશ્વારી માતાના મંદિરથી આગામી તારીખ દસ નવ એકવીસ ગણેશ ચતુર્થીના દિવસે બાઇક યાત્રા પ્રદેશ ઉપાધ્યક્ષ ભીમાભાઈ ચૌધરી અને પ્રદેશ નેતા સાગર રબારીની આગેવાનીમાં શરૂ થશે આખી યાત્રા બે ચરણમાં પૂરી થશે પ્રથમ ચરણમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓને આવરી લેવાશે અને બીજા ચરણમાં મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને આવરી લેવાશે